તાપી જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજે સોનગઢ બંધનું એલાન કરવામાં આવ્યું છે। એનું મુખ્ય કારણ પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામિતના ઘરે લગ્ન પ્રસંગનો વિડિયો વાયરલ કરવામાં આવ્યો અને એમની સામે ગુનો નોંધવામાં આવ્યો અને આવી જ રીતે ભાજપના ઘણા બધા નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરે છે તો એ લોકો સામે કેમ કોઈ ગુનો નોંધવામાં નથી આવતો। તાપી જિલ્લામાં પૂર્વ મંત્રી કાંતિભાઈ ગામિતના ઘરના પ્રસંગનો વિડિયો મામલે પોલીસે જવાબદારોને આકરી સજા કરી, પરંતુ આ જ રીતે ગત દિવસોમાં જિલ્લા પ્રમુખ જયરામ ગામિતની વરણી પ્રસંગમાં થયેલ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મંત્રી ગણપત વસાવા, મંત્રી ઈશ્વર પરમાર સહિતના બીજેપીના દિગ્ગજ નેતાઓ વ્યારામાં થયેલ જિલ્લા પ્રમુખની વરણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। 19 ઓક્ટોબરે થયેલા આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો સ્પષ્ટ ઉલ્લંઘન જોવા મળ્યું હતું, જે અંગે જિલ્લા કલેક્ટરને આદિવાસી સંગઠન દ્વારા આવેદનપત્ર અને વ્યારા પોલીસ મથકે યુથ કોંગ્રેસના બેનર હેઠળ જવાબદારો વિરુદ્ધ કાર્યવાહી કરવા અરજી આપવામાં આવી હતી, જે વાતને 10 દિવસ વીતી જવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આજે સોમવારે યુથ કોંગ્રેસે સોનગઢ બંધનું એલાન કર્યું હતું, જેને આજે મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે। આજે સોનગઢની અંદાજે 50% દુકાનો ચાલુ રહી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કેટલાક વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે।